મિત્રો નમસ્કાર, જાડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 5/9/2020 શનિવારના દિવસે આપને ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે વાત કરવી છે. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિ જૂથના મિત્ર, તમારી આજુબાજુની ગતિવિધિઓમાં વધારે ધ્યાન હટાવીને વધારે કામ કરવાનો પ્રયત્ન કરશો, કેન્દ્રિત થવાનો પ્રયત્ન કરશો, જેના દ્વારા તમને શાંતિ અને તણાવથી મુક્તિ મળશે. આજે તમે નવા કામની શરૂઆતની યોજના બનાવશો. આત્મ કેન્દ્રિત થવાના કારણે નજીકના સંબંધોમાં અંતર વધશે. વાત કરવી છે વૃષભ રાશિની. દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે, પણ થોડું નવું કરવાની તમારી ઈચ્છા પૂર્ણ પણ થશે. ભાગ્ય પ્રબળ રહેશે, તમારા કાર્ય પ્રત્યે તમારો ઉત્સાહ અને અવશ્ય સફળ તમે ચોક્કસ થશો. વાત કરીશું મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોએ તમે જ અટવાયેલા કાર્યોના કારણે પરેશાન થશો. આજે તમે કાર્ય સરળતાથી પૂર્ણ કરશો. ઘરની સજાવટ અને સુધારામાં સમય વ્યતીત થશે. કોઈ સમારોહમાં જવા મળી શકશે, જ્યાં તમારું વર્ચસ્વ વધશે. વાત કરીશું કર્ક રાશિની. તો લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવથી આજે તમે થોડી રાહત અનુભવશો. વીમા રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે. સંપત્તિ સંબંધી વિવાદ કોઈ ત્રીજા વ્યક્તિની મદદથી ઉકેલાઈ જશે. આર્થિક પક્ષમાં વધારે સુધારો થશે નહીં. વાત કરવી છે સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોએ માનસિક અને શારીરિક રીતે તમે પોતાને તણાવમુક્ત અનુભવ કરશો. આજે સમય તમારા લક્ષ્ય અને કાર્ય પ્રત્યેની પ્રાથમિકતામાં રહેશે. કોઈ જમીન સંપત્તિની ખરીદી સંબંધિત રૂપરેખા પણ સારી બનશે. વાત કરવી છે કન્યા રાશિની. તો તમારી પરેશાનીઓ નજીકના સંબંધીઓને સંપૂર્ણ રીતે સહયોગ આપશે, જેના કારણે તમે તણાવમાંથી ઘણી રાહત અનુભવશો. કોઈ મહત્વપૂર્ણ કાર્ય શરૂઆત માટે આજનો દિવસ ઉત્તમ ગણાશે. વિરોધી સક્રિય થઈને તમારા કામમાં વિઘ્ન ઊભું કરશે. વાત કરવી છે અહીંયા તુલા રાશિની. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થશે. ધાર્મિક ક્રિયાઓમાં પણ વ્યસ્ત રહેશો. મિત્રોની સાથે ભાગ્યોદય સંબંધિત કોઈ સારો ભાગ્યોદય થઈ શકે એમ છે. કોર્ટ કેસની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. વાત કરીએ છીએ વૃશ્ચિક રાશિની. આજે તમે બુદ્ધિ, બળ અને ચતુરાઈથી એક સમસ્યાનું સમાધાન ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરશો. તમને તમારા પ્રયાસોને લીધે મનમાં સંતોષ મળશે. વિનમ્રતા અને સૌમ્યતાથી ફસાયેલા રૂપિયા કાઢવામાં પણ તમે સફળ પ્રાપ્ત કરશો. વાત કરીશું અહીંયા ધનરાશિની. તમારી આજે તમે બુદ્ધિ, બળ અને ચતુરાઈથી એક સમસ્યાનું સમાધાન કરવા જઈ રહ્યા છો. તે સરળતાથી તમારું કાર્ય પૂર્ણ કરશે. તમારા પ્રયાસોને લીધે મનમાં સંતોષ રહેશે. વિનમ્રતા સૌમ્યતાના ફસાયેલા રૂપિયા કાઢવામાં પણ તમે સફળ, બુદ્ધિમાન અને ચતુરાઈ વાળા વ્યક્તિ રહેશો. વાત કરીશું અહીંયા મકર રાશિની. તો તમારી આદતો અને દિનચર્યામાં આશ્ચર્યજનક સુધારો આવશે. સમાજમાં તમારી યોગ્યતાને આવડત વખાણ થશે. વીમા રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. ઝઘડા લોકોના હોય કે બીજાના, એની અંદર આપણે દખલ કરવાની જરૂર નથી. વાત કરવી છે કુંભ રાશિની. આજે તમે તમારા કામની પૂર્ણ ચકાસણી પ્રાપ્ત થશે. લોકો સાથે મુલાકાત થશે. સામાજિક સક્રિયતા વધારવામાં સફળતા પ્રાપ્ત કરશો. આવકમાં પણ વૃદ્ધિ થશે. વાત કરીશું મીન રાશિની. તો પરિવાર સાથે ઘર સંબંધિત વસ્તુઓની ખરીદારીમાં આપ વ્યસ્ત રહેશો. મનોરંજન ભર્યું વાતાવરણ ઊભું થશે. વ્યવસાય અને પારિવારિક જીવનમાં સારો તાલમેલ જાળવી રાખશો. મિત્રો વિરોધીઓની ગતિવિધિઓ નજર પડશે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના વધુમાં વધુ આ રાશિની અમે દરરોજ આપને ઝીણવટપૂર્વક માહિતી આપતા હોઈએ છીએ. મિત્રો અત્યારે આપ જાણો છો ભાદ્રપદ માસ ચાલી રહ્યો છે, એની અંદર પણ કૃષ્ણ પક્ષ એટલે શ્રાદ્ધ. શ્રાદ્ધ ક્રિયા શું છે? શ્રદ્ધા ક્રિયતે ઇતિ શ્રાદ્ધ. જે શ્રદ્ધાપૂર્વક આપણે કાર્ય કરે છે તેનું નામ છે શ્રાદ્ધ. શ્રાદ્ધની અંદર શેનો મહિમા છે? તો અત્યારે મારું એક જ તમને નિવેદન છે કે દરરોજ મધ્યાહ્ન અપરાંત સમયની અંદર પિત્રોને પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે દરરોજ દૂધ, ભાત અને મિષ્ટાન આ ત્રણેય વસ્તુનું મિશ્રણ કરી અને ધાબા ઉપર જઈ બે કોડિયા મૂકી અથવા તો એક કોડિયાની અંદર પાણી અને એક બીજા કોડિયાની અંદર આ બધી વસ્તુઓ મૂકી અને કાગવાસને યાદ કરી, પિત્રોને યાદ કરી તે કાગવાસને નાખો. જમ્યા પહેલાં ગાય અને કૂતરાને જમાડી અને જમવાનો પ્રયત્ન કરો. અથવા આ દિવસોની અંદર તમારા જે પિતૃઓની તિથિ આવતી હોય તો ગરીબ બાળકોને મિષ્ટાનનું ભોજન આપો. અથવા તો કોઈ અનાથ આશ્રમની અંદર કોઈ વ્યક્તિઓ રહેતા હોય તેમને જમાડો. અથવા કોઈ બાળકો, ગરીબ બાળકોને જમાડો. કોઈ ગરીબ વ્યક્તિને વસ્ત્રનું દાન કરો. બરાબર છે. પંખી ઘરની અંદર અન્ન ક્ષેત્ર જ્યાં ચાલતું હોય તો ત્યાં બધી વસ્તુઓ આપી શકો છો. મિત્રો આ કરવાથી તમારા પિતૃ પ્રસન્ન થશે અને પિતૃઓ પ્રસન્ન થાય. આપણા જીવનની અંદર પિતૃ પ્રસાદ પ્રસાદાશ્ચ ધન કનક સમૃદ્ધિ રસ્તો. ધન
સંપત્તિ, સંતતિ કહેતા સંતાનો અને સન્મતિ કહેતા સારા સંસ્કારોની પ્રાપ્તિ આપણને કરાવતા હોય છે. હજી મારે તમને શ્રદ્ધાથી થતા શ્રાદ્ધનો મહિમા જણાવવો છે. હું વિશેષ આગામી મારા પ્રોગ્રામની અંદર ZS TV દ્વારા હું તમને જણાવીશ શ્રાદ્ધનો મહિમા વિશે. મિત્રો, આજના દિવસે મને રજા આપો. ZS TVની ટીમ સાથે આચાર્ય પ્રશાંતને ઓમ નમઃ શિવાય, જય ગણેશ.
We'll be right back.